વિધાનસભાની બાય ઇલેક્શનમાં બીજેપીના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. સરદાર વોટના માર્જિનથી વિજય થયો છે. હું એવું કહેવા માગુ છું કે કોંગ્રેસની પરંપરા જે સીટ હતી એને ભારતીય જનતા પાર્ટીએ આંચકી લીધી છે અને ત્યારે આવી તો ભવિષ્યમાં અનેક સીટો આંચકાશે. જ્યાં સુધી લોકસભાની ચૂંટણીનો સવાલ છે, ગુજરાતની જનતાને એક એવું એક એક સન્માન ઊભું થયું છે. લોકોને એવું લાગ્યું છે કે ગુજરાતના સપૂત આજે દેશનું આજે સુકાન ચલાવી રહ્યા છે, દેશના વડાપ્રધાન થઈ ગયા છે. સમગ્ર દેશને પૂરા વિશ્વમાં એક સન્માન અપાવ્યું છે ત્યારે ગુજરાતની જનતામાં એક એવો માહોલ ઊભો થયો છે. નરેન્દ્રભાઈ પ્રત્યેની એક ભક્તિ છે અને આ ચૂંટણીના પરિણામ એ નરેન્દ્રભાઈ ઉપરની શ્રદ્ધાનું સીધે સીધું પરિણામ છે. 2019ની ચૂંટણી લોકસભાની મને લાગે છે 26 લોકસભાની સીટો ફરીથી બીજી વાર જીતીને ભારતીય જનતા પાર્ટી 7% 80 સીટો કમળ લોકસભામાં મોકલવાના છે. ત્યારે હું કોંગ્રેસના મિત્રોને કહેવા માગું છું કે તમે હમણાં એકાદું બે નાના તમને પરિણામ મળ્યા અને એનાથી છકી જઈને જે પ્રકારના અંગત આક્ષેપો કર્યા, જે પ્રકારના લોકોને અને મતદારોને ભ્રમિત કરવાની વાત કરી, લોકો દૂધનું દૂધ અને પાણીનું પાણી લોકો જાણી ગયા છે. અને ત્યારે લોકસભાની ચૂંટણી એ એક મહત્વની ચૂંટણી છે ને એમાં સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે. નરેન્દ્રભાઈ ફરીથી વડાપ્રધાન બનશે. અમારા કાર્યકર મિત્રો અહીંયા એક સૂત્ર બોલતા હતા, એ તો અભી એક ઝાંખી હૈ, સભી બાત અભી તો આગે હૈ, અને જો લોકસભા કે ચુનાવ મેં હમ પૂર્ણ બહુમત સે હમ અપની સરકાર બનાયેંગે, નરેન્દ્રભાઈ મોદી કો દોબારા દેશ કે વડાપ્રધાન બનાએ તાકી હમ દેશ કો પૂરે પૂર્ણ વૈભવ પર લા જઈ શકીએ. સર, તમે જે પ્રમાણે 2019 ચૂંટણીની વાત કરી, જે પ્રમાણે પરસોત્તમભાઈની નરેન્દ્રભાઈ સાહેબ અમને હંમેશા કહેતા કે ભારતીય જનતા પક્ષનો ગુલદસ્તો એવો હોવો જોઈએ કે ફક્ત ગુલાબનો ના હોવો જોઈએ, જુદા જુદા ફૂલો અને જુદા જુદા કુલરના ફૂલો. એમનો કહેવાનું તાત્પર્ય હતું કે સમાજના દરેક વર્ગોને જોડીને ચૂંટણી લેશે. કુંવરજીભાઈ ચોક્કસ કોળી સમાજના નેતા છે, ત્યારે કુંવરજીભાઈ આવતી ચૂંટણીમાં ખૂબ જ અગત્યનો રોલ ભજવશે. પરંતુ અહીંયા કાર્યકર બેઝ હોય પાર્ટી છે, આ પાર્ટી કાર્યકરોના બળ ઉપર છે. કુંવરજીભાઈ પણ જીત્યા હોય તો અમારા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરોના બળે જીત્યા છે. અને આ કેડર બેઝ પાર્ટી છે, ત્યારે નેતાઓ અમારી સાથે છે પરંતુ ખરો પ્રાણ એ કાર્યકરનો છે. અને કાર્યકરે ઠાણ લીધી છે કે આવતી ચૂંટણીમાં કોંગ્રેસને જમીન દોસ્ત કરી દઈશું અને નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન. વ્યક્તિનું મુખ્ય પાર્ટીના પ્રિન્સિપલ અને આઈડિયોલોજી પર ચૂંટણી લડાતી હોય છે. કુંવરજીભાઈ ચૂંટણીમાં લડ્યા પછી કુંવરજીભાઈના મતદારોને, જે કઈ વખતે કોંગ્રેસના જે વિધાયક બન્યા પછી એમના મતદારોએ એમને સીધે સીધી અપીલ કરી કે જસદણનો વિકાસ થતો નથી અને કોંગ્રેસ પાર્ટી લોકોને ભ્રમિત કરી રહી છે. ત્યારે કુંવરજીભાઈ પોતાને પણ પ્રતિતિ થઈ કે કોંગ્રેસ પક્ષ સાથે રહી ના શકાય. ભારતીય જનતા પાર્ટી જે કહે છે કરે છે, વિકાસની સાથે જાય છે, સૌનો સાથે અને સૌનો વિકાસ થાય છે, એના મંત્ર થકી કુંવરજીભાઈ આકર્ષાયા, એમના મતદારોના પ્રભાવને લીધે આકર્ષાયા હતા. અને હું અહીંયા કહીશ કે આ ભારતીય જનતા પાર્ટીનો વિજય છે. કુંવરજીભાઈ અમારા સિમ્બોલિક હતા, કુંવરજીભાઈ અમારા એક ઉમેદવાર હતા, પરંતુ પ્રિન્સિપલ ભારતીય જનતા પાર્ટીનો છે ને કુંવરજીભાઈએ સ્વીકાર્યો છે.